नमस्कार, डीटीवी न्यूजमां आप सौनु हार्दिक स्वागत छे। समग्र विश्वभरमां कोरोनानी त्रीजी लहेरनी आशंका सेवाई रही छे, त्यारे हवे त्रीजी लहेरनी शरूआत पण थई गई छे। कोरोनाना केसमां सतत वधारो जोवा मळी रह्यो छे, तेमज ओमिक्रोनना केसमां पण वधारो थई रह्यो छे। त्यारे आपणे सौ सावधानी राखी कोरोना गाइडलाइननी अवश्य पालन करीए अने मास्क पहेरीने ज बहार निकळवानी आदत पाडीए। IMAના પ્રમુખ ડોક્ટર કેતન પટેલ જણાવે છે કે બીજી લહેર જેટલું ભયાનક સ્વરૂપ નથી, પરંતુ આપણે સાવચેત રહી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરીએ। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર કેતન પટેલ, IMA પ્રેસિડેન્ટ, દાહોદ। મિત્રો, આપ સબ જાણો છો કે જેની આપણને આશંકા હતી એ ત્રીજો વેવ, કોરોનાનો ત્રીજો વેવ દેશ અને દુનિયાને બરડામે લીધો છે। હવે રાતના સમાચાર એ છે કે આ જે કોરોનાનો વેવ છે એમાં જે મોર્ટાલિટી અથવા તો મોર્બિડિટી, એની ભયાનકતા છે, એની સિવિયરિટી છે, બહુ જ ઓછી છે પહેલાં કરતાં, પરંતુ એને એટલો હળવાશથી આપણે લઈ શકાય એમ નથી। કોરોનાથી બચવા માટેના રસ્તા આપણને ખબર છે। એક તો વેક્સિનેશન, જે અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે પણ લોકોએ વેક્સિનેશનમાં બાકી હોય એમને વેક્સિનેશન કરાવી લેવું જોઈએ। અને સરકારે અત્યારે જે 15-18 વર્ષના બાળકોને જે નવો વેક્સિનેશનનો જે ફેઝ ચાલુ કર્યો છે તે તમામે લઈ લેવું જોઈએ। બીજું કે જે બૂસ્ટર ડોઝ અથવા તો જો પ્રિકોશનરી ડોઝમાં પણ જેમને રેકમેન્ડેશન કર્યું છે એમને પણ પ્રિકોશનરી ડોઝ લઈ લેવો જોઈએ। વેક્સિનેશનની કોઈ સાઇડ ઇફેક્ટ નથી। તંત્ર દ્વારા આપેલ ગાઇડલાઇનનો સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ અને એમને આપણે સાથ અને સહકાર આપવો જોઈએ, જેથી કરીને આ ત્રીજો વેવ બહુ ટૂંક જ સમયમાં સમાપ્ત થશે અને એમાંથી આપણે હેમખેમ બહાર આવીશું। તો મારી આપ સૌને વિનંતી છે, તંત્રને આપ સૌએ સૌ સાથ અને સહકાર આપી અને આમાંથી આપણે હેમખેમ બહાર આવીએ। કોરોનાથી બચવાનો રસ્તા આપણને ખબર જ છે, બસ એનું પાલન નિયમિત રીતે આપણે કરવાનું છે। જેમ કે આપણે માસ્ક પહેરી રાખીએ, સેનિટાઇઝેશનનો ઉપયોગ કરીએ અને ભીડભાડવાળી જગ્યાએ અથવા તો જે મેળાવડા હોય એનાથી આપણે દૂર રહીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ, આનાથી જ આપણે બચી શકીશું।